સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારો પ્રચાર ઝુંબેશ શરૂ કરી નાખ્યું છે. વોર્ડ નંબર 18ના કોંગ્રેસના ઉમેદવાર એવા મહેન્દ્ર રાજ પુરોહિત, રમેશ દેસાઈ, જાગૃતિ રામાનંદી અને નૈમા ખાતુન અંસારીને ડોર ટુ ડોર પ્રચારમાં લોક પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા તમામ એકસૂરમાં હાકલ કરી હતી. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે વોર્ડ નંબર 18ની અંદર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થઈ રહી છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારોની મુલાકાતે જી 24 ન્યૂઝ ચેનલ આવી છે. કોંગ્રેસના વોર્ડ નંબર 18નો વિસ્તાર લિંબાયત પરવટ કુંભારિયા સહિતનો વિસ્તાર છે, જેની અંદર 4 કેન્ડિડેટ ઊભા છે, જેમાં જાગૃતિબેન સંજયભાઈ રામાનંદી, નૈમા ખાતુન જમાલ અંસારી, મહેન્દ્રસિંહ ભૂરસિંહ રાજ પુરોહિત અને રમેશભાઈ રામજીભાઈ દેસાઈ અને રમેશભાઈ રબારી. તો અહીંના જે કોંગ્રેસના ઉમેદવારો છે, ખાસ કરીને મહેન્દ્રસિંહ ભૂરસિંહ રાજ પુરોહિત, આપણે તેમને મળીએ. જી નમસ્કાર મહેન્દ્રભાઈ. નમસ્કાર. તમે ઘણા સમયથી આની સાથે જોડાયેલ છો અને પાયાના કાર્યકર છો, બરોબર? હવે કયા કયા પ્રકારના તમે કામો કરશો જો ચૂંટાઈ આવશો તો? હું છૂટાવું તો પહેલાંના પહેલાં તો અમારી આ પૂરની પીડિત પૂરની તકલીફ સમસ્યા વધારે છે. એટલે આ પૂર કોઈ કુદરતી નથી, માનવ સર્જિત છે. ખાડીનો એલોગો ગોબાચારી કરીને ખાડી સાંકડી કરી નાખી, ખાડી પૂરી નાખી, બીજી ખાડીનું પાણી આમાં ડાયવર્ટ કરી નાખ્યું. એટલે શનિયાથી જ્યારે અમારા વોર્ડ ચાલુ થાય ત્યાં મીઠી ખાડી સુધી પૂરું પૂર પીડિત છે. તો પહેલાં અમારો પ્રશ્ન રહેશે ખાડીની સફાઈ ને એને જ્યાં જ્યાં તકલીફો છે કે પાણી વ્યવસ્થિત કેવી રીતે નીકળે આની વ્યવસ્થા કરાવવાનો અમારે પહેલાં આ કામ રહેશે. આને અલાવા અમારા વિસ્તારમાં કાનૂન વ્યવસ્થાનો મોટો પ્રશ્ન છે. એટલે કાનૂન વ્યવસ્થા માટે સરકારને રજૂઆત કરીને જે જે આના પગલાં લેવા હોય આ પગલાં લેવાનો કામ કરશું. બીજું, નવો વિસ્તાર વધારે છે એટલે નવો જે કોર્પોરેશનમાં સમાવેશ થાય તો આમાં મૂળભૂત સુવિધાઓ બધી બાકી જ છે. આને માટે અમારે વ્યવસ્થિત લડત લડીને અમારે કામ કરાવવું પડશે. ભારતીય જનતા પાર્ટી તમારી સામે પ્રતિસ્પર્ધી જે ઉમેદવારો છે તે લોકો કહી રહ્યા છે કે મોટા ભાગના કામો અહીંયા કર્યા છે. એ બધા આની વ્યત વાતો છે, એ ઉમેદવાર છે જ નથી, એ તો મૂકેલા ઉમેદવાર છે. યાના હું સ્થાનીય છું, 25 વર્ષથી અહીંયા સુરતમાં રહું છું અને આ વિસ્તારમાં રહું છું, એટલે મને ખબર છે કે ક્યાં ખાડો છે ને ક્યાં ખાડો નથી, કોણે કામ કર્યું ને કોણે નથી કર્યું, કયો વિસ્તાર ક્યાં છે, કઈ સોસાયટી ક્યાં છે, ઘેર ઘેર અમે ફરેલા છો. એ તો આયાતિત ઉમેદવાર છે એટલે કોઈના સગા સંબંધી હોય ને આને થોપી દઈએ એવું ન ચાલતું. એટલે હું તો કહું, એ જે ઉમેદવાર બન્યા છે તો મેં સામાજિક સેવામાં 25 વર્ષ કાઢ્યા છે, કામ કરું જ છું. દરેક સોસાયટીમાં પૂછી શકો, આને પણ પૂછો, સોસાયટી વાઇઝ નામ પૂછો, આમાં કેટલા જણાને ઓળખો એને ખબર નથી. આને પૂછશો તમારે મીડિયાના માધ્યમથી કે 5 કામ બતાવી દો તમે સમાજના, સે કામ કરેલા છે આ બતાવી દઈએ તો હું મેદાન છોડી દઈશ ને, અથવા તો મારે સામે બેસ ઉપર બેસાડી દો, 5 પ્રશ્નોના મને જવાબ આપી દેશે તો હું અત્યારે જ બેસી જાઉં આને સામે. એટલે ખાલી આયાતિત ઉમેદવારો પૈસાના જોરે જમણવાર રાખવાનું ને બધા ભેગા કરવાના ને આને પછી આપણું ભાષણ, ને ભાષણ ક્યાંથી ચાલુ થાય? જિન્ના પાકિસ્તાન. અમારો એક જ મુદ્દો છે, ઇસ્થાની સમસ્યા. અમે કોઈ કોમ્યુનલ રાઇટ્સ ઉપર કે બીજું કોઈ બે સમાજના ભડકાઉ ભાષણ બીજું એવું કોઈ માંગતા જ નથી. અમારે ફક્ત ને ફક્ત પંચાયતના ચુનાવ છે, સ્થાનીય સ્વરાજ છે. એટલે પંચાયતના ચુનાવમાં અમે રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ, મૂળભૂત સુવિધા દિવસે અમે વાત કરવાના. હું પબ્લિકને વિનંતી કરું છું કે એવી કોઈ વાતોમાં આવતા નહીં. આપણો વાળ શાંતિપ્રિય રહેશે, શાંતિપ્રિય છે ઓર આગળ પણ રહેવાનો. ને હું તમને બાહેદરી આપું છું, અમારું રાજ આવશે તો કોઈની દાદાગીરી ચાલવા દેવીશું નહીં. મિત્રો, અત્યારે મહિલા ઉમેદવાર છે, ખાસ કરીને જાગૃતિબેન સંજયભાઈ રામાનંદી, આપણે તેમને મળીએ. જે નમસ્કાર જાગૃતિ. નમસ્કાર. તમે જ્યારે પ્રજા પાસે મત માંગવા જાઓ ત્યારે કેવો રિસ્પોન્સ છે તમારા મતદારો? અમે જ્યારે પ્રજા પાસે મત માંગવા જઈએ છીએ ત્યારે પ્રજાનો રિસ્પોન્સ સારો છે, કારણ કે અમે કામ જ એવા કર્યા છે. પાછલા 10 વર્ષથી અમે અમારા ગામમાં સરપંચ રહી ચૂક્યા છે અને અમારી કામગીરી જોઈને અમને એ લોકોએ મેન્ડેટ આપ્યા છે, તો એ માટે અમને પ્રજાનો રિસ્પોન્સ સારો મળી રહ્યો છે. ખાસ કરીને તમે સરપંચ છો એટલે તમારા વિસ્તારમાં તમે કામો કર્યા જેને વિશ્વાસ રાખીને કોંગ્રેસે અત્યારે ટિકિટ આપી તમને. હા, અમે અમારા વિસ્તારમાં ઘણા સારા કામો કર્યા છે. બીજું, મતદારો માટે શું કહેવા માંગો છો? મતદારો માટે એટલું જ કહેવા માંગીશ કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તો સ્થાનિક મુદ્દા જ લઈ, જેમ કે રોડ, ગટર, લાઇન, પાણી વગેરેને સ્થાનિક મુદ્દા પર જ એ લોકો લડે. અને બીજું કે અમારી કામગીરી જોઈને તમે મત આપો, નહીં કે આજે મત માંગવા આવી ગયા ને પછી 5 વર્ષ પછી કોઈ દેખાશે નહીં, એવું નહીં. તમે ગમે ત્યારે અમને કહેશો કે ભાઈ આ કામ છે તો અમે આવીને ઊભા રહીશું, એટલા માટે તમે કામગીરી જોઈને મત આપો. આપનો મત બહુ કિંમતી છે, માટે આપનો મત
કામ જોઈને આપો અને જે કામ કરવાના છે એવી અમે બાહેધરી આપીએ છીએ. મિત્રો, વોર્ડ નંબર 18 કોંગ્રેસના કન્વીનર શ્રી ગૌતમભાઈ ભરવાડ છે, આપણે તેમને પણ નમસ્કાર. ગૌતમ, નમસ્કાર. કેવી કામગીરી અત્યારે ચાલી રહી છે? કામગીરીમાં અમારા ચારે ચાર ઉમેદવારોનો ખૂબ સરસ જે પ્રચાર ચાલી રહ્યો છે, બધા વિસ્તારોમાં ખૂબ સારો ઉત્સાહભેર એમને વધારવામાં આવે છે અને એ લોકો અહીંના સ્થાનિક મુદ્દા જે છે, રોડ રસ્તા ગટર લાઇન, સૌથી મોટી ટ્રાફિક સમસ્યા જે અહીંયા બસો ઊભી રહી છે તે, સૌથી પાણી જે પાણીપુર આવે છે ખાડીપુર, જે સણિયાથી લઈને પર્વત ગામ સુધીના બધા લોકો હેરાન થાય છે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી પાણીમાં, તે સમસ્યા સૌથી પહેલાં એની રજૂઆત SMC માં કરી અને એ પાણી ફરીથી ના આવે એવી એવા કામો માટે સ્થાનિક મુદ્દાને લઈને લડી રહ્યા છીએ. ખાસ કરીને પાસ જે રીતે કોંગ્રેસ વિરુદ્ધની જાહેરાત કરી રહી છે કે અમે ટેકો નહીં આપીએ, શું કહો છો એ બાબતે? પાસ એક પોતાની એક પાર્ટી છે, એની રીતે એ ટેકો આપે કે ના આપે, પણ અમારા જે ચારે ચાર ઉમેદવારો છે તેમને પોતાના ભૂતકાળમાં જે કામો કર્યા છે જ્યારે એ લોકો કોર્પોરેટર નથી એ સિવાય એ લોકોએ સારા કામો, અને 15 વર્ષથી મહેન્દ્રજી રાજપુરોહિત છે તેના સમાજના લોકો એને 108 ગણે છે, જ્યારે રમેશભાઈ દેસાઈ છે પર્વત ગામમાં તમને કોઈ બી વ્યક્તિ એ નામથી અજાણ નથી, જાગૃતિબેન રામાનંદી જેઓ સણિયા હેમાદ અને સારોલી ગામમાં તેમનું સારું એવું પ્રભુત્વ જણાવે છે અને કામો કર્યા છે, અંસારી જે બેન છે અમારા નહીમાબેન તેમને મીઠાઈ લિંબાયતમાં મીઠી ખાડીમાં સારું એવું કામ કર્યા છે, એટલા માટે એ નામથી અજાણ નથી એટલે લોકો એમને ખૂબ મત આપશે. બીજું, મતદારો માટે છેલ્લે શું કહું? મતદારો માટે હું એટલું જ કહીશ કે તમે કોઈ પણ જાતિ ધર્મ કે કોમવાદમાં પડ્યા વગર ખાલી લોકોને સ્થાનિક મુદ્દાને જોઈને, અને જો તમને અમારા ઉમેદવાર સારા લાગે તો તમે એમને મત આપજો. અમે એટલું જ કહીએ છીએ, કોઈ બી પાર્ટી હોય પણ જે તમારા માટે અડધી રાતે આવીને ઊભા રહેશે એવા ઉમેદવારને મત આપશો તો જ તમારો વિજય થશે, જનતાનો વિજય થશે, ના કે અમારા ઉમેદવારનો. મિત્રો, ફરી પાછા મહેન્દ્રસિંહ રાજપૂત, ખાસ કરીને મહેન્દ્રભાઈ છે તે શું કહેવા માગે છે આપણે જાણીએ. હા મહેન્દ્રભાઈ, વધુમાં શું કહેવા માગો છો? વધુમાં, કોરોનાને ટાઈમમાં જે લોકડાઉન થયો, અમે લોકો સતત સેવામાં હતા. મેં મારા NGO થ્રુ 70,000 લોકોને ભોજન કરાવ્યું બેસાડીને સોશિયલ ડિસ્ટન્સમાં. દરેક જગ્યા આપણે તમે ઓનલાઈન ક્લિપો જોઈ શકો છો. એ લોકો ખીચડી કૌભાંડ કરીને કરોડો રૂપિયા ખાઈ ગયા કોર્પોરેશનના, ને અત્યારે આવીને અમારે ખિલાફ અપેક્ષો કરે. અરે, અમારે અમે પડકાર ફેંકો, આવો તમે બહેસ કરો, હું તૈયાર છું, આ કરવો નથી. પૈસા ખાઈ ગયા ને અત્યારે કે મિત્રો હાથ જોડીને જિંદા આવી જશે ત્યાં એવું થઈ જશે, એવું કશું થવાનું નહીં. 800 વર્ષ મુગલે રાજ કર્યું, 200 વર્ષ અંગ્રેજો રાજ કર્યું, તો પણ હિન્દુસ્તાન રહ્યું ને આ સ્થાનીય સ્વરાજ છે. ખાલી 5 વર્ષ અમને મોકો આપો, આ લોકોનો મારી પાસે ભૂતકાળ બધો, આ લોકોનું બધું જતું રહેશે. જે લોકો અપેક્ષા લગાવે બધા ભાગી જાય, મેદાન છોડીને ભાગી જશે. હું બાહેધરી આપું ને મારા વિશે અમારા વિસ્તારમાં દરેક જગ્યાએ ઇન્કવાયરી કરો કે 25 વર્ષથી મહેન્દ્ર પુરોહિતે કોઈના હાથી બદસલુકી કીધી હોય કે આનું કામ ન કર્યું હોય કે આને તગડે મૂક્યો હોય તો મને મત નથી આપવાના. મારા કામ ઉપર મને મત આપજો, મારી પેનલને જીતાડજો. પેનલ જીતશે તો અમારું બધાનું નામ થશે. મિત્રો, હમણાં જ વાત કરી હતા વોર્ડ નંબર 18 કોંગ્રેસના ચારે ઉમેદવારો, તેઓ કહી રહ્યા છે કે હવે અમને એક તક આપો. ખરેખર કોંગ્રેસના એક તક આપવી જોઈએ, કારણ કે તમારા ઘર સુધી તમારા કામો કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. જી 24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશ વાળા કેમેરામેન વિજય મકવાણા સાથે પરવડગામ સુરત.